આ ચાર મહિના આપણા માટે, આ ચાર લક્ષ્ય આપણી આંખની સામે છે. જ્ઞાન વધ્યું કે નહીં, ગુણો વધ્યા કે નહીં, ભાવો વધ્યા કે નહીં, અને સાથે સાથે તપ વધ્યું કે નહીં, એમાં કંઈક તો વધારો થાય. હું તમને એ સવાલ નહીં કરું કે આ ચાર મહિનામાં કેટલા પૈસા તમે વાપરો, હું તમને એ સવાલ નહીં કરું કે આ ચાર મહિનામાં પાપો તમે કેટલા ઓછા કર્યા, હું તમને એ સવાલ નહીં કર્યો કે આ ચાર મહિનાની અંદર તમે રાત્રિ ભોજનનો કેટલો ત્યાગ કર્યો, હું તમને સવાલ એ કરી કે ભાઈ જે કરતો તો એના કરતા કઈ અપગ્રેડ થયો કે નહીં. તપને વધારવા માટે વિવિધ તપના અનુષ્ઠાનો છે, સમજો. આપણે ત્યાં પરંપરા છે, આપણી કેવી અદભુત પરંપરા, પ્રાચીન પરંપરા, આપણી આ જૈન શાસનની કેવી અદભુત પરંપરા કે એક ચતુર્માસ શરૂ થાય અને નાનાથી નાનો સંઘ હોય કે મોટાથી મોટો સંઘ હોય, જેની જેવી કેપેસિટી એ બધી જ તપની આરાધનાઓ દરેક સંઘની અંદર ગોઠવાય. ક્યાંક 8 દિવસનો તપ હોય, ક્યાંક 50 દિવસનો તપ હોય, ક્યાંક 100 દિવસનો તપ હોય, ધર્મચક્ર જેવા તપો હોય, બહુ લાંબા તપ ચાલે એની પણ આરાધના કરવાવાળા. પણ તપ વગર એક ચતુર્માસ, તમે સમજો, એક પણ ચતુર્માસ તમને એવું નહીં મળે જ્યાં તપ આરાધના ના થતી હોય. એવા ચતુર્માસ મળશે જ્યાં કોઈ અનુષ્ઠાન નથી, જ્યાં કોઈ આયોજન નથી. આખા ચતુર્માસની અંદર કોઈ સ્વામી વાત્સલ્ય નથી, આખા ચતુર્માસની અંદર ક્યાંય સાધારણ ભક્તિ નથી, આખા ચતુર્માસની અંદર એક પણ સંગીતકાર નથી આવ્યો, પણ તમને એક પણ ચતુર્માસ એવું નહીં મળે જ્યાં તપની આરાધના ના થતી હોય. કારણ કે તપ મસ્ત છે, જેની જેવી શક્તિ, જેની જેવી કેપેસિટી. એક પણ ચતુર્માસ તમને એવું ના મળે જ્યાં જ્ઞાનનું ઉપાર્જન ના થતું હોય. તમે આજ સુધી એક પણ એવું ચોમાસું સાંભળ્યું છે ભાઈ કે જ્યાં પ્રવચન જ ના થતા હોય? એવું ના મળે. કોઈ પણ સંઘની અંદર ચતુર્માસ હોય તો સાહેબ પહેલો સવાલ એવો હોય, પ્રવચન કેટલા વાગે, પ્રવચન કેવી રીતે, પ્રવચનનું આયોજન કેવી રીતે. કારણ કે આખા ચતુર્માસનો એ પાયો, એ મૂળભૂત તત્વ, એ કંઈક બેઝ કંઈક હોય તો એ પ્રવચન છે. પ્રવચન વગર તો અધૂરું થઈ જાય ચોમાસું. એક પણ ચતુર્માસ તમને એવું ના મળે જ્યાં ગુરુ ભગવંત એ પ્રવચન દ્વારા તમને ગુણ વૃદ્ધિની પ્રેરણા ના કરતા હોય કે ભાઈ તારા ગુણોનો વધારો કર, તારા જીવનની અંદર કંઈક સુધારો લાવ, તારા જીવનની અંદર કંઈક બદલાવ લાવ, તારા જીવનની અંદર કંઈક ચેન્જીસ લાવ, એવું એક પણ ચતુર્માસ તમને ના મળે. અને માટે કહું છું કે બરાબર સમજી લેજો, આ ચાર મહિના પછી મારો તમને સવાલ એક જ હશે, ભાઈ તમારું જ્ઞાન કેટલું વધ્યું, તમારા ગુણો કેટલા વધ્યા, તમારા ભાવો કેટલા વધ્યા, તમારો તપ કેટલો વધ્યો, અને આ ચાર સવાલમાં આપણે પાસ થઈ જઈએ ને તો ચતુર્માસ આપણું સક્સેસ થઈ જાય. ચાર મહિના પછી આપણી પાસે જવાબ એ હોય કે સાહેબ જ્ઞાન સાંભળ્યું તો ઘણું પણ વધ્યું કશું નહીં, સાહેબ તપની અનુમોદના તો ઘણી કરી પણ કર્યું કશું નહીં, સાહેબ ભાવો લાવવાની કોશિશ તો કરી પણ ભાવ ક્યાંય આવ્યો નહીં, સાહેબ ગુણોને વધારવાની કોશિશ તો કરી પણ ગુણ ઉપર ક્યાંય દ્રષ્ટિ પડી રહી, ગુણો ક્યાંય વધ્યા નહીં. આ ચાર વસ્તુ વધારવા માટે આ ચતુર્માસ છે.